પ્રિય મિત્ર આજે આપણે સમુએલના બીજા પુસ્તકના બીજા અને ત્રીજા એમ બે અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ આપણે જોઈશું મિત્ર તો સમુએલના બીજા પુસ્તકના બીજા અને ત્રીજા અધ્યાયમાં દાઉદને યહુદીયાનો રાજા બનાવવામાં આવે છે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે દાઉદ હેબ્રોન સુધી જાય છે જ્યાં તેને કુળનો રાજા બનાવવામાં આવે છે શાઉલના લશ્કરનો સેનાધિપતિ આબનેર શાઉલના દીકરા ઈસ બોસેથને યાકુબના બાકીના અગિયાર કુળો ઉપર રાજા ઠરાવી દે છે અને એના પરિણામ સ્વરૂપ આંતરવિગ્રહ ફાટી નીકળે છે કરારના વિભાગમાં બીજો પુસ્તક અધ્યાય પ્રથમ કલમ તમે જોશો તો લખવામાં આવ્યું છે ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું યહુદાના કોઈ નગરમાં જાઉં યહોવાએ તેને કહ્યું કે જા દાઉદે પૂછ્યું હું ક્યાં જાઉં તેણે કહ્યું હેબ્રોનમાં હવે આ પછી એ શબ્દો શાઉલ અને યોનાથાનના મૃત્યુ પછીનો સમય અને તેઓ માટે કરવામાં આવેલા શોકનો સમયગાળો સૂચવે છે મિત્ર શાઉલ તો હવે ચિત્રમાંથી દૂર થઈ ગયો છે એટલે દાઉદ જાણવા માંગે છે કે એણે શું કરવું દાઉદ ઈશ્વરને પૂછે છે તમે જુઓ કેટલી અદ્ભુત એવો આ વાર્તાલાપ છે કેટલો અદ્ભુત વાર્તાલાપ દાઉદ ઈશ્વરને પૂછે છે કે શું હું યહુદાના કોઈ નગરમાં જાઉં હવે આવો પ્રશ્ન દાઉદે શા માટે પૂછ્યો દાઉદ પલિસ્તીઓના દેશમાં છે શાઉલ હવે મૃત્યુ પામ્યો છે અને દાઉદ હવે પછીનો રાજા બનનાર છે તો દાઉદે કયું પગલું ભરવું જોઈએ ઈશ્વર પાસેથી તેને સૂચનાઓ મળી ત્યાં સુધી તમે જુઓ તેણે રાહ જોઈ દાઉદ શીખ્યો હતો કે દોરવણી માટે તેણે ઈશ્વરની રાહ જોવી જોઈએ ઈશ્વરે દાઉદને હેબ્રોન સુધી જવાનું કહ્યું હવે પલિસ્તી લોકોની સીમાથી હેબ્રોન નજીકમાં જ દેશની દક્ષિણે આવેલું શહેર હતું ઈશ્વર દાઉદને બહુ જ સાવધાની આગળ વધવાનું કહે છે ઈશ્વર એને સ્વૈચ્છિક રીતે ઇઝરાયેલી પ્રજા પર કબજો જમાવી દેવાનું કહેતા નથી પરંતુ દેશમાં જઈને પોતાની જાત લોકો માટે ઉપલબ્ધ કરવાનું કહે છે બીજી કલમ જુઓ તેથી દાઉદ અને તેની બે સ્ત્રીઓ એટલે હિઝયેલી અહીનો આમ તથા નાબાલ કાર્મિલીની વિધવા અબી ત્યાં ગયા જ્યારે દાઉદ હેબ્રોન તરફ જવા નીકળ્યો ત્યારે એ સમયે એની જે બે પત્નીઓ હતી એમને સાથે લઈને એ નીકળ્યો હવે કદાચ અહીં કોઈને પ્રશ્ન થાય કે ઈશ્વર શું બહુપત્નીત્વ માન્ય રાખે છે એનો ઉત્તર છે ના સરાસર ના હકીકત તો એ છે કે દાઉદની આ બે પત્નીઓ એના માટે બહુ જ મોટી મુશ્કેલી ઊભી કરી દેશે અને દાઉદ તો આ ઉપરાંત પણ બીજી પત્નીઓ કરશે ત્રીજી કલમ જુઓ અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવાર સહિત દાઉદ લઈ ગયો તેઓ હેબ્રોનના નગરોમાં રહ્યા દાઉદના વફાદાર જવાનો તેની સાથે આવ્યા અને હેબ્રોનના શહેરોમાં પોતાના પરિવારો સાથે સ્થાયી થયા ચોથી કલમ જુઓ અને યહુદાના માણસો આવ્યા ને ત્યાં તેઓએ દાઉદને યહુદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો હવે દાઉદે પોતાની જાત ઉપલબ્ધ કરી છે ત્યારે એના પોતાના કુળના લોકો આગળ આવે છે અને યહુદા કુળ ઉપર દાઉદને રાજા તરીકે ઠરાવે છે પાંચમી કલમમાં લખ્યું છે ત્યારે દાઉદે યાબેશ ગિલ આદના માણસો પાસે હલકારા મોક તેઓને કહાવ્યું કે યહોવા તમને આશીષ દો કેમ કે તમે તમારા ધણી શાઉલ પર આવી કૃપા કરીને તેને દાટ્યો છે દાઉદ બહુ જ ભરેલું પગલું ભરે છે શાઉલના શબને દફનાવનાર લોકો શાઉલ પ્રત્યે વફાદાર હતા અને દાઉદ હવે એમનો એ માટે આભાર માને છે ઈશ્વરની અભિષિક્ત વ્યક્તિ માટે દાઉદને માન છે દાઉદ પાસે આપણે જાણીએ છીએ મિત્ર શાઉલની કતલ કરવાની બે તક આવી હતી અને પોતાને એ રીતે રાજા બનાવી દેવાની એની પાસે તક હતી પરંતુ દાઉદે એવું કર્યું નહીં દાઉદના સારા ગુણો સામાન્ય નિયમ તરીકે અવગણવામાં આવે છે કારણ કે એનું પાપ એના સારા ગુણો ઉપર જાણે કે કાળો પડછાયો પાડી દે છે જાણે કે એના જીવનના પ્રકાશને દબાવી દેનાર આકાશમાં છવાયેલ એક કાળું વાદળું ના હોય અનેક રીતે દાઉદ એક અદ્ભુત માણસ હતો એણે કરેલા મોટા પાપને કારણે એ પછીના એના જીવનના પ્રત્યેક દિવસે એણે એની કિંમત ચૂકવવી પડી હવે દાઉદે યાબેશ ગિલ્યાદના લોકોની પ્રશંસા કરી છઠ્ઠી અને સાતમી કલમ જુઓ તો આગળ લખ્યું છે હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો વળી તમે એ કૃત્ય કર્યું છે માટે હું પણ તમને તમારી એ ભલાઈનો બદલો આપીશ માટે હવે તમારા હાથ બળવાન થાવ ને તમે શૂરવીર થાઓ કેમ કે તમારો ધણી શાઉલ મરણ પામ્યો છે ને વળી યહુદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે હવે આ પછી દાઉદે જેમ શાઉલ પ્રત્યે લોકો વફાદાર હતા એવી જ વફાદારી અને ટેકો રાજા તરીકે પોતાને કરવા વિનંતી કરી આ સમયે દાઉદ એક મુસ્તદીની જેમ અને પ્રશંસા કરી શકાય ને એવી રીતે આગળ વધે છે

માહના ઇમમાં જતો રહ્યો હતો તેણે તેની ગિલિયાદ પર ઉપર ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો ઈસરાયલી રાષ્ટ્રના બે ભાગ પડી જવાની આ શરૂઆત છે મિત્ર અને તે યુરોબ આમ જ્યારે બળવો કરશે ત્યારે સુલેમાન રાજાના રાજ્યકાળ પછી પૂરેપૂરા અમલમાં પણ આવશે આ તો સૌ પડેલી તિરાડ છે સૌ પ્રથમ તો દાઉદને યહુદાના દક્ષિણ રાજ્યનો રાજા બનાવવામાં આવે છે પરંતુ ઉત્તરમાં આવેલ યાકુબના કુળો શાઉલના દીકરા પોતાનો રાજા બનાવે છે છે અને કલમમાં લખ્યું શાઉલનો દીકરો ઈસબોસેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો ને તેણે બે વર્ષ રાજ કર્યું પણ યહુદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું યહુદાના કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય સાત વર્ષ ને છ માસ સુધીનો હતો હવે આ દક્ષિણમાં આવેલા આ યહુદામાં દાઉદના રાજ્ય અને ઉત્તરના રાજ્ય વચ્ચેના આંતર વિગ્રહનો સમયગાળો હતો મિત્ર આંતર વિગ્રહને કારણે રાષ્ટ્રના સ્ત્રોતો અને તાકાત નબળા પડી ગયા ખરેખર આંતર વિગ્રહ એ બહુ જ દુઃખદ ઘટના હતી બારમી અને તેરમી કલમમાં લખ્યું છે નેરનો દીકરો આબનેર તથા શાઉલના દીકરા ઈશ બોશેખના ચાકરો માહ નહીમ થી નીકળીને ગિબ ઓન માં ગયા અને સરુયાહનો દીકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ ઓન ના તળાવ પાસે તેઓને મળ્યા અને એક ટુકડી તળાવની આ પારે ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા આબનેર અને યોઆબ આંતર વિગ્રહના ઉકેલ માટે વાત વિમર્શ દ્વારા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ મિત્ર કે એક પક્ષે એવા લોકો હોય જેમણે એક જ દિશામાં આગળ વધવાનો પાકો નિર્ધાર કરી લીધો હોય અને સામેના બીજા પક્ષે એની વિરુદ્ધ દિશામાં આગળ વધવાનો પાકો નિર્ધાર કરી લીધો હોય તો તો વાત વિમર્શ ખરેખર અર્થવિહીન જ બની જાય ને આપણે ઇતિહાસમાં ઘણી બધી વાર એ બાબત જોઈ છે મોટાભાગે તો એવા પ્રયત્નો નિષ્ફળ જ જતા હોય છે અહીં એ જ બાબત બની રહી છે ચૌદ થી સોળ કલમ જુઓ અને આપને રે યો આપને કહ્યું કે કૃપા કરીને જવાનોને ઉઠીને આપણી આગળ કંઈક ગમત કરવા દે યુવા બેએ કહ્યું કે તેઓ ભલે ઉઠે ત્યારે તેઓ સરખી સંખ્યામાં ઉઠીને સામી બાજુએ ગયા એટલે બિનિયામીન તરફથી તથા સાઉલના દીકરા ઈશ બોસે તરફથી બાર ને દાઉદના ચાકરોમાંથી બાર માના પ્રત્યેક માણસે તેની સાથેનું તેના સાથીનું ડોકું પકડીને પોતાની તરવાર તેના સાથીની કોંખમાં ભોંકી દીધી અને તે બધા સાથે નીચે પડ્યા માટે તે જગાનું નામ હેલકાથ હસ્સુરિમ પડ્યું તે ઓનમાં છે

અગાઉ આપણે એને મળ્યા હતા એવો એક નિર્દોષ નાનો ભરવાડ છોકરો રહ્યો પૃથ્વીની ગુફાઓમાં અને જંગલોમાં સંતાઈ રહેવા માં ખાસ્સો ખાસો એવો પોતાના જીવનનો સમય વિતાવ્યો હતો અને એણે પોતાની પાસે યુદ્ધમાં જનાર જવાનો એકત્રિત કર્યા હતા આ દાઉદ કસાયેલો છે કસાયેલો અને આ પ્રકારના યુદ્ધ માટે કેળવાયેલો છે એ કારણસર આબનેર અને તેના

અને સરુયાના ત્રણ દીકરા એટલે યોઆબ અબિશાય તથા અસાહેલ હતા અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો સરુયા દાઉદની બહેન હતી અને તેણે ત્રણ હુનહાર દીકરાઓ હતા ઓગણીસમી કલમમાં શું કહે છે અસાહેલ આબનેરની પાછળ પડ્યો અને આબનેરની પાછળ દોડતા તે જમણી કે ડાબી તરફ વળ્યો નહીં આ અસાહેલ આબનેરની પાછળ પડી ગયો અસહેલ આબનેર જેવો શક્તિશાળી નથી અને આબનેર અસલને ચેતવણી આપે છે બાવીસ થી ત્રેવીસ કલમો જો બાવીસમી અને ત્રેવીસમી કલમ આપનેરે ફરીથી અસાયલને કહ્યું કે મારી પૂંઠે લાગવાથી તું આડો અવળો ફરી જા શા માટે તું મારે હાથે ભય ભેગો થવા માગે છે જો એમ થાય તો હું તારા ભાઈ ભાઈઓ આપને શ્રી રીતે મારું મોં દેખાડો પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહીં તેથી આબનેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની મૂઠ શું કહે છે ભાલો તેની મૂઠ પાછળ નીકળ્યો અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગ્યાએ જેટલા માણસો આવ્યા તે ત્યાં જ ઊભા રહ્યા આબનેર અસાહેલને ચેતવણી આપે છે કે તે તેને પકડવા એની પાછળ આવવાનું છોડી દે અસાયલ એની વાત માનતો નથી અને આખરે આબનેરે પાછા વળીને પોતાનો ભાલો અસાયલની આરપાર પાર પરોવી દીધો આબનેરે યોઆબના ભાઈની કતલ કરી એનો અર્થ એ થાય કે યોઆબના હૃદયમાં કડવાશ હશે ધિક્કાર હશે અને વેર લેવાની વૃત્તિ હશે આપણે પાછળથી જોઈશું મિત્ર કે એ વેર વાળશે અવશ્ય વાળશે હવે બત્રીસમી કલમ જુઓ બત્રીસમી કલમ છેલ્લી કલમ જુઓ સમુએલનું બીજું પુસ્તક બીજો અધ્યાય છેલ્લી બત્રીસમી કલમ તેઓએ અસાહેલને ઉંચકી જઈને તેને બેથ લે તેના બાપની કબરમાં દાટ્યો યો આપ તથા તેના માણસો આખી રાત ચાલ્યા અને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો હવે આધ્યાયનો અંત અસાહેલની દફન વિધિથી થાય છે દફન વિધિ બાદ યો બને તેના જવાનો આખી રાત ચાલ્યા અને પ્રભાત થયું ત્યારે એ લોકો હેબ્રોન આવી પહોંચ્યા ત્યાં આવીને તેમણે જે કંઈ બન્યું હતું તેની માહિતી દાઉદને આપી

શંકા જાય છે અને તેના ભાઈ અસાયલનું આબનેરે ખૂન કર્યું હતું તેથી તેનો વેર વાળવાની તે તક શોધે છે ત્રીજા અધ્યાયની પહેલી કલમ જોશો હવે મિત્ર મારી સાથે સાથે સમુએલનું બીજું પુસ્તક ત્રીજો અધ્યાય પહેલી કલમ હવે શાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો અને દાઉદ અધિકા અધિક બળવાન થતો ગયો પણ શાઉલનું કુટુંબ તો વધારે ને વધારે નબળું પડતું ગયું ઇઝરાયેલી દેશની પરિસ્થિતિ આંતરિક યુદ્ધની છે દેશમાં આંતર વિગ્રહ ચાલી રહ્યો છે રાષ્ટ્રની તાકાતો ક્ષીણ થતી જાય છે અને ઇઝરાયેલી પ્રજાના સ્ત્રોતો ખાલી થતા જાય છે દાઉદ હેબ્રોનમાં સાડા સાત વર્ષ રહ્યો હવે બીજી કલમથી પાંચમી કલમ સુધી જોઈએ દાઉદને હેબ્રોનમાં પુત્રો થયા તેનો પ્રથમ જનિત આમોન હતો તે અહીનો આમ યઝેલના પેટનો હતો તેનો બીજો દીકરો કિલ તે નાબાલ કાર્મેલીની વિધવા અબિગાયલના પેટનો હતો ત્રીજો યશુરના રાજા તાલમાયની દીકરી માહખાહનો દીકરો આપશાલોમ હતો ચોથો હગ્ગીતનો દીકરો અદોનિયાહ હતો પાંચમો અબિટાલનો દીકરો સફાટ્યાહ હતો અને છઠ્ઠો દાઉદની સ્ત્રી એલગાહનો દીકરો ઈશઆમ હતો તે પુત્રો દાઉદને હેબ્રોનમાં થયા હતા તમે જોઈ શકો છો મિત્ર કે દાઉદ ને બે કરતા વધારે પત્નીઓ હતી દાઉદની બે પત્નીઓ પત્નીઓ ઉપરાંત બીજી પણ હતી જે દાઉદ માટે બહુ જ મોટી સમસ્યા ઊભી કરશે ઈશ્વરે આ બાબતને મંજૂરી આપી નતી મિત્ર અને દાઉદની આ બાબત પ્રત્યે ઈશ્વરે દુર્લક્ષ પણ સેવ્યું નથી દાઉદના દીકરાઓમાં આપશાલોમ એક નામ આપણને જોવા મળે છે તમે કદાચ મિત્ર આપશાલોમના વૃતાંતથી પરિચિત હશો પાછળથી આપણે જોઈશું તો દાઉદના દીકરા આપશાલોમે દાઉદ વિરુદ્ધ બળવો પોકાર્યો દાઉદ પોતાના પછી આપશાલોમ રાજા બને એવું ઈચ્છતો હતો પરંતુ યુદ્ધમાં યુવાબ નિર્દયતાથી આ આપશાલોમની કતલ કરી નાખી આપશાલોમની કતલથી દાઉદનું હૃદય ભાંગી પડ્યું આ આપશાલોમની માતા કોણ હતી આપશાલોમની માતા ગસૂરના રાજા તાલમાયની દીકરી માખા હતી અને આ ગસૂરનો રાજા કોણ હતો જો તમે શમોઇલના પહેલા પુસ્તકના સત્યાવીસમાં અધ્યાયની આઠમી કલમ જોશો મિત્ર તો તમને દેખાશે કે દાઉદ અને તેના જવાનોએ ગશૂરના લોકો ઉપર ઝેઝરાઇટ ઉપર અને અમાલિય ઉપર ચઢાઈ કરી હતી હું માનું છું મિત્ર કે આ પગલું ભરવામાં દાઉદ ખોટો હતો એણે આ લોકોનો સંહાર કર્યો ગશુરના રાજાનો સંહાર કર્યો અને એની દીકરીને કેદી તરીકે પકડીને લઈ ગયો અને એ યુવતી આખરે એની પત્ની બની એમને એક દીકરો થયો અને યુવાન વયે તેણે દાઉદ સામે બળવો પોકાર્યો મારા મિત્ર ઈશ્વરે દાઉદનું પાપ ચલાવી લીધું નહીં ઈશ્વરના ન્યાયથી પોતાનું પાપ લઈને દાઉદ છટકી શક્યો નહીં વારો મિત્ર આપણે હવે આગળ જોઈશું તો શાઉલનો સેનાપતિ આબનેર હવે દાઉદની સાથે જોડાઈ જાય આ ત્રીજો અધ્યાય બહુ જ લાંબો સમય ચાલેલા આંતરવિગ્રહનું વર્ણન કરે છે જે ઘણી બધી રીતે તમારા અને મારા માટે એટલું રસિક નથી સાઉલના સૈન્યના સરસેનાપતિ આબનેરે સાઉલના દીકરા બોસેથને રાજગાદી ઉપર ચડાવી દીધો હતો ઉંમરમાં મોટો હોવાના કારણે એને બહુ જ ઉચ્ચ સ્થાન ધરાવતો હોવાના કારણે આબનેર જુવાન રાજા ઈસ બોસેથનું સાંભળે એવી શક્યતા નહોતી આબનેરે એવું કૃત્ય કર્યું જે તેણે કરવું જોઈતું નહોતું જુઓ સાતમી અને આઠમી કલમ શમુલનું બીજું પુસ્તક ત્રીજો અધ્યાય સાતમી અને આઠમી કલમ હવે શાઉલની રિસ્પાહ નામની એક ઉપપત્ની હતી તે આયાહની દીકરી હતી અને ઈશ બોસેથે આબનેરને કહ્યું કે મારા બાપની ઉપપત્ની પાસે તું કેમ ગયો ત્યારે આબનેરે ઈશ બોસેથના વચનોથી બહુ જ ગુસ્સે થઈને કહ્યું કે શું હું યહુદાના કૂતરાનું માથું છું આજે તારા બાપ સાઉલના કુટુંબ પર તેના ભાઈઓ પર તથા તેના મિત્રો પર કૃપા કરીને મેં દાઉદના હાથમાં સોંપી દીધો નથી તે છતાં આજ આ સ્ત્રી વિશે મારા મૂકે છે મૃત્યુ પામેલા રાજાની ઉપપત્નીઓ સાથે રહેવા માટે એના અનુગામી તરીકે આવેલા રાજાનો નિર્બાધ હક હતો ઈસ બોસેથના હક ઉપર આબનેરે તલાપ તરાપ મારી અને જ્યારે શાઉલની રિસ્પા નામની ઉપપત્નીને આબનેરે પોતાના તાબામાં લઈ લીધી ત્યારે ઈસ બોસેથે આબનેરને ઠપકો આપ્યો અને એટલે આબનેર ઈસ ઉપર સખત ગુસ્સે થઈ ગયો યુવાન રાજા ઈસ બોસેથે આબનેરને ઠપકો આપ્યો અને એ ઠપકો યોગ્ય હતો પરંતુ આ બાબતથી આબનેર ઈસ બોસેથ ઉપર એટલો બધો ગુસ્સે ભરાઈ ગયો કે તે ઈસ બોસેથને છોડીને દાઉદની તરફ વળી ગયો 9 થી અગિયાર કલમ જુઓ

સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધી નહીં ઇશબોસેથ શાઉલ રાજાનો દીકરો હતો પરંતુ એની પાસે કોઈ લશ્કર નહોતું કે એને કોઈ પણ પ્રકારની તાલીમ પણ યુદ્ધ માટે મળી નહોતી ઇશબોસેથ પોતાના ભાઈ યોનાથાનની જેમ કોઈ યોદ્ધો નહોતો એનો ઉછેર તો રાજાના મહેલમાં થયો હતો ને એને આબનેરની બીક લાગી બારમી ને તેરમી કલમમાં લખ્યું છે પછી આબનેરે પોતા તરફથી દાઉદની પાસે હલકારા મોકલાવીને કહાવ્યું કે દેશ કોનો છે વળી એમ પણ કહાવ્યું કે મારી સાથે સલાહ કર એટલે જો સર્વ ઇઝરાયલને તારા પક્ષમાં ફેરવી લાવીને મારો હાથ તારી કુમકે રહેશે તેણે કહ્યું કે સારું હું તારી સાથે સલાહ કરીશ પણ હું તારી સાથે એક શરત કરવા માગું છું તે એ કે મારું મોં જોવાને તું આવે ત્યારે શાઉલની દીકરી મિખાલને પહેલી લાવ્યા વિના તું મારું મો જોવા પામશે નહીં આ દાઉદે આબનેરને કહ્યું કે જો તે પોતાની સાથે શાઉલની દીકરી મિખાલને પોતાની સાથે લાવે તો જ તે દાઉદ પાસે પાછો આવી શકે હવે તમને યાદ હશે મિત્ર કે મિખાલ એ દાઉદની પ્રથમ પત્ની હતી સાઉલ રાજાની દીકરી મિખાલ એ દાઉદની પ્રથમ પત્ની હતી શાઉલ તેને દાઉદ પાસેથી દૂર લઈ ગયો હતો દાઉદની કારકિર્દી ખરડાયેલી હતી અને એ કારણસર તેણે સહન કરવું પડ્યું એણે એના જીવનમાં પાપને પ્રવેશ કરવા દીધો પરંતુ આ બધા ઉપરાંત એનામાં ઈશ્વર ઉપર એવો તો વિશ્વાસ હતો કે જે કદી નિષ્ફળ ગયો નહીં અન્ય કોઈ પણ બાબત કરતા દાઉદ ઈશ્વર સાથે અદ્ભુત સંબંધ ઝંખતો હતો સતત સતત અદભુત સંગત અને સંબંધ જંગતો જ રહ્યો હવે અને કલમ જુઓ શું લખ્યું છે અહીંયા અને અને કલમ જોશું તે માણસ મોકલીને તેના ધણી પાસેથી એટલે લાઈશના દીકરા પાલ્ટીયલ પાસેથી તેને મંગાવી લીધી અને તેનો ધણી બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો ત્યારે આબનેરે તેને કહ્યું કે ચાલ પાછો જા એટલે તે પાછો ગયો આબનેરનો પક્ષ પલટો દાઉદે સ્વીકારી લીધો આપણે મિત્ર હવે જોવા મળશે કે આબનેરના પક્ષ પલટાને કારણે દાઉદ યાકુબના 12 12 કુળોનો રાજા બની શક્યો આગળ હવે આપણે જોવા મળશે કે યોઆબ આબનેરને મારી નાખે છે સત્યાવીસમી કલમ જુઓ આબનેર પાછો હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા સારું તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને સારું તેના પેટમાં ખંજર ભોંકી દીધું જેથી તે મરણ પામ્યો જોયું મિત્ર યુવાબે એના ભાઈના મોતનું વેર આખરે વાળ્યું જ હવે જ્યારે દાઉદને એ સમાચાર મળ્યા કે યુવાબે આમનેરને કતલ કરી નાખી હતી ત્યારે તેને એ બાબત સહેજ પણ ગમી નહીં હકીકતમાં દાઉદે આવી અત્યંત ખતરનાક બાબત કરવા માટે યુવાબ ઉપર આરોપ મૂક્યો

જ્યાં ખૂનીને એનો કેસ ચાલે ત્યાં સુધી આશરો મળતો હતો આ શહેરમાં યોઆબ આબનેરને આંગળી પણ અડકાડી શકે નહીં પરંતુ બહુ જ શાંતિથી બહુ શાંતિથી ઠંડા કલે છે યોઆબ આબનેરને એક બાજુ લઈ ગયો અને તેને કહ્યું જરા અહીં આવજે મારે તારી સાથે વાત કરવી છે તું એક બાજુનો સેનાપતિ છે અને હું બીજી બાજુનો સેનાપતિ છું જો આપણે બંને સાથે મળી જઈએ તો કેટલું બધું સારું અને એટલે આબનેર આશ્રયનગરના શરણમાંથી બહાર નીકળે છે અને યો તરત જ એને મારી નાખ્યો આ જ કારણસર દાઉદે કહ્યું કે આબનેર એક મૂર્ખ માણસની જેમ મૃત્યુ પામ્યો એણે આશ્રયનગર હેબ્રોનમાંથી બહાર નીકળવાની જરૂર જ નથી એવી મૂર્ખતા કરવાની શી જરૂર હતી શું આમાં આપણા માટે એક પદાર્થ પાઠ સમાયેલો નથી મિત્ર પ્રત્યેક પાપી માટે પ્રત્યેક પાપી મનુષ્ય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશ્રય સ્થાન છે મિત્ર સંતાવાનું સ્થાન છે મિત્ર શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્રામ અનુભવી રહ્યા છો યાદ રાખો હેબ્રોન જેમ ખૂની વ્યક્તિ માટે એક આશ્રય સ્થાન હતું એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી મનુષ્ય માટે આશ્રય સ્થાન છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પોતાના અંગત વ્યક્તિગત મુક્તિદાતા તરીકેનો વિશ્વાસ કરવાથી મનુષ્યને એના પાપોની ક્ષમા મળી શકે છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્યના પાપોનો દંડ મનુષ્ય વતી ક્રુસ ઉપર ભરપાઈ કર્યો છે અને એટલે જ મિત્ર હું તમને આ પ્રશ્ન ફરીથી પૂછું છું કે શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્રામ પ્રાપ્ત કર્યો છે કૃપા કરીને મારા પ્રશ્નો ઉપર વિચાર કરજો એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો આમેન